ના માછરી ગામના યુવાન ખેડૂતે બે હજાર જેટલા કેન્સર ટીના છોડની ખેતી કરી કેન્સર જેવા જીમલ રોગથી રક્ષણ આપવાનો તેમજ આ અસહ્ય દરથી પીડાતા લોકોને આ રોગથી કાયમ છુટકારો મળે તેવો પ્રયાસ કર્યો છે ગુજરાતના પંચાણું ટકા આદિવાસી વસ્તી ધરાવક ડાંગ જિલ્લાને સો ટકા ઓર્ગોનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી ડાંગના આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી તરફ વર્યા છે ગુજરાત સરકાર દ્વારા અવારનવાર યોજાતા કૃષિ મેળા અને સેમિનારમાંથી પ્રેરણા લઈ આ જિલ્લાના યુવા ખેડૂત સચિન મેઘવાને રાજ્યમાં સૌપ્રથમ કેન્સર ટ્રીની નવી ઓર્ગોનિક ખેતીની શરૂઆત કરી છે કેન્સર ટ્રીની સૌ પ્રથમ શોધ અમેરિકામાં થઈ હતી પાંચથી છ ફૂટ લાંબા આ છોડના પાનદેના પર ઉગતા ફર અને છોડની સાલ પણ કેન્સરની દવા બનાવવા માટે આ ઉપયોગી છે એટલે અને કેન્સર ટ્રી કહેવામાં આવે છે જે કેન્સર કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં સૌ પ્રથમ કેરળ રાજ્યમાં આ ખેતી કરવામાં આવી હતી અને હવે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં તેની સફળતાપૂર્વક ખેતી થાય છે છોડ વાવ્યા બાદ આઠથી નવ માસ બાદ તેનું પ્રોડક્શન ચાલુ થાય છે ખેતી કરતી વખતે છોડની ઓર્ગોનિક પદ્ધતિ દ્વારા જ માવજત કરવામાં આવે જેથી છોડની ગુણવત્તા જળવાઈ રહે છે કેન્સર ટ્રીના લીલા પાંદડાઓનો ઉકારો લઈ શકાય છે જ્યારે સૂકા પાંદડાઓમાંથી પાવડર અને કેપ્સ્યુલ બનાવાય છે કેન્સર ટ્રીના ફળનો જ્યુસ બનાવવામાં આવે છે કેન્સર ટ્રી શરીરમાં એનર્જી મેળવવા શરીરનો દુખાવો દૂર કરવા સોજા મટાડવા આ ઉપરાંત શરીરનું મેદસ્વીપણું દૂર કરવા માટે તેના પાંદડા અને ફળનો ઉપયોગ થાય છે સચિન મેઘવાનને ગત ડાંગ દરબારમાં મેરામાં કૃષિ અને બાગાયતને લાગતી માહિતી મેળવી તે સંસ્થા ગૃહ ગેન્સના સભ્યને સાથે રાખી આ ખેતી કરે છે આયુર્વેદિક ઔષધિના નિષ્ણાત પણ માને છે કે ડાંગ જિલ્લામાં જે કેન્સર ટ્રીની ખેતી શરૂ થઈ છે તેનું મૂળ અમેરિકામાં છે આ કેન્સર ટ્રીને લક્ષ્મણ ફળ પણ કહેવામાં આવે છે અને આ કેન્સર ટ્રીના છોડના પાંદડા ફળ અને તેની સાલમાંથી પાવડર અને જ્યુસ બનાવી તેનું સેવન કરવાથી કેન્સરની બીમારીવાળા દર્દીઓને લાભ થાય છે ધર્મેશ પટેલ જેડ એસ ટીવી ડાંગ નામ સચિન છે આ વડાંગથી રહેવાસી છું અને આ કેન્સર કેન્સર જે કેન્સર ટ્રી કહેવામાં આવે છે એ ખેતી મને વરસ પહેલાંનો આઈડિયા આવ્યો હતો જે મેં નેટ ઉપર સર્ચ કરે કરતો હતો કે ખેતીમાં કંઈક નવું કરવું છે એટલા માટે મેં પછી મેં નેટ ઉપર સર્ચ કર્યું અને પછી ગ્રીંગો કંપનીને કોન્ટેક કરીને પછી આ ખેતીની શરૂઆત કરી છે શું ફાયદો આનાથી આનાથી ફાયદો એવું છે કે કેન્સર મટી શકે છે જે આનામાં પાવડર બી બની શકે છે આ પાનામાંથી અને ખાસ કરીને મેન એનો જે ઉપયોગ છે એ જ ઇમ્યુનિટી જે કહેવામાં આવે છે બોડીમાં જે લો નહીં થવા દે અને એનો શક્તિ બી આપે છે ને મારું નામ કપિલ ચૌધરી છે ડોલવણ તાલુકાના રહેવાસી શું ગ્રીન ગોસ સંસ્થા કરીને એક સંસ્થા છે એની અંદર અમે ખેડૂતોને એક નવી નવી ખેતી પદ્ધતિઓ વિશે માહિતીઓ આપીએ છીએ બાગાયતી અને ઓર્ગેનિક ખેતી તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહેલી એક સંસ્થા છે જેની અંદર અમે દર વર્ષે અલગ અલગ ઇવેન્ટો રાખીએ છીએ જે પ્રમાણે આજે ડાંગ દરબાર જે આહવા ડાંગની અંદર ડાંગ દરબાર ભરે છે એની અંદર અમે એક ઇવેન્ટ રાખ્યો હતો ત્યાં આગાડી અમે કેન્સર કેન્સર ટ્રીનું પણ જાહેરાત કરી હતી તે ડાંગના જ વાતની છે સચિનભાઈ કરીને એમણે ત્યાં આવીને કોન્ટેક કર્યો કે સાહેબ મારે કેન્સર ટ્રીની ખેતી કરવી છે તો કઈ રીતે આગળ વધીએ તો પછી એમની જોડે બેસીને આખું ડિસ્કસ કર્યું કેટલા એકરમાં કરવી છે શું છે કેટલો ખર્ચો થશે તે પ્રમાણે અમે આગળ વધતા આજે અહીં માસળી ગામની અંદર જે કેન્સર ટ્રીનો પ્રોજેક્ટ ગુજરાતની અંદર ફર્સ્ટ પ્રોજેક્ટ અમે શરૂઆત કરી દીધો છે જેમાં ટોટલી પ્લાન્ટ અમે બહારથી જ આવે છે સાઉથથી જેનો ખર્ચો એકરે પાંચથી છ છથી સાત લાખ રૂપિયાનો જેવો ખર્ચો થાય છે એકરે એક હજાર પ્લાન્ટ તૈયાર થાય છે જેનું રોપાણ કર્યા પછી થી સાત માસની અંદર એનું પ્રોડક્શન ઉત્પાદન થઈ જાય છે જે પાંદડા પાંદડાથી લઈને એનું ડાળી ફળ ફૂલ દરેક વસ્તુ ઉપયોગી છે જેમાંથી પાવડર ફોર્મ બને છે લિક્વિડ બને છે ટેબ્લેટ બને છે અલગ અલગ વેરાયટી જે કેન્સર જેવા રોગ ઉપર એના સેલને કંટ્રોલ કરવા માટે એ ઉપયોગી છે જેમ કે કાચા પાંદડાનું તમે એનું ઉકાળો બનાવીને કે ચાય બનાવીને તમે પી શકો છો નોર્મલી હેલ્ધી માણસ પણ એનો યુઝ કરી શકે છે જેથી કરીને આવનાર સમયમાં કોઈ પણ રોગ આપણા શરીરની અંદર